નમસ્તે વહાલા વિદ્યાર્થી મિત્રો આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનો જે ચેપ્ટર સોળ છે તેનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ચેપ્ટરનું નામ છે રાજ્ય સરકાર અને વિદ્યાર્થી મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિજ્ઞાન ગણિત અને સામાજિક વિજ્ઞાનના તમામ વિડિયોની પ્લેલિસ્ટ આપેલી છે પ્રશ્ન એક જોઈએ રાજ્ય સરકારનો કારોબાર કોણ ચલાવે છે તો ત્યાં જવાબ આપણે લખીશું રાજ્ય સરકાર તો તમારે અહીં માત્ર ડી લખવાનો છે ત્યારબાદ જોઈએ કાયદા ઘડવાનું કાર્ય સરકારનું કયું અંગ કરે છે તો ઓપ્શન બી ધારાસભા નીચેનામાંથી કયા રાજ્યની વિધાન પરિષદ નથી તો શ્રી મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય તો ત્યાં આવશે છ વર્ષ માટે ચૂંટાય છે તમારે અહીંયા માત્ર આન્સર જ લખવાનો છે જેમ કે સી ત્યારબાદ છે કોની મંજૂરી બાદ ખડો કાયદો બને છે તો રાજ્યપાલ તો તમારે લખવાનું બી સવાલ નંબર આઠ નીચેનામાંથી સમાવેશ થાય છે રાજ્યપાલ નીચેના કયા વિષયોનો સમાવેશ રાજ્ય યાદીમાં થતો નથી ડી રેલવે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ નીચેના માંથી કઈ યોજના આરોગ્ય સાથે સંકળાયેલ નથી તો આયુષ્યમાન યોજના ત્યારબાદ જોઈએ ખરા ખોટા તેવા મુખ્ય અમૃતમ યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે ખોટું ત્યારબાદ ત્રણ ચાર અને બે ત્રણ અને ચાર સાચા છે ને ગુજરાતમાં માં વિધાન પરિષદ છે એ વિધાન આવશે ખોટું ત્યારબાદ ખાલી જગ્યા જોઈ લઈએ ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા એકસો બ્યાસી રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહ ને વિધાનસભા પરિષદ કહેવાય ગુજરાતના વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ આપણે જોઈએ પીડીએફ સ્વરૂપે સોલ્યુશન તો પેલો પ્રશ્ન છે ખરડો કાયદો ક્યારે બને છે તો સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓમાંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં

સવાલ નંબર છ ધારાસભ્યોને અંગ્રેજીમાં શું કહેવાય તો રાજ્યપાલ પાંચ વર્ષ માટે કરે છે ત્યારબાદ આઠ જોઈએ સંઘ કોઈ પણ ત્રણ વિષયોના નામ લખો તો સંઘ વસ્તી ગણતરી સંરક્ષણ નાણાં બેન્કિંગ ચૂંટણીઓ રેલવે તાર ટપાલ વગેરે વિષયોનો સમાવેશ થાય છે રાજ્ય સરકારની કોઈ પણ ત્રણ આરોગ્ય વિષયક યોજના તો ત્યાં આવશે મુખ્યમંત્રી અમૃતમ યોજના શાળા આરોગ્ય કાર્યક્રમ અને જનની સુરક્ષા યોજના સવાલ નંબર પાંચ જેનું પેલું છે રાજ્ય સરકારના કાર્યો તો તે લોક કલ્યાણ સાથે છે રાજ્યના લોકોને પાયાની જરૂરિયાતો વીજળી પાકા રસ્તા પીવાનું પાણી સ્વાસ્થ્ય વગેરે કાર્યો કરે છે તે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું નિર્વિતરણ કરે છે પૂર અતિવૃષ્ટિ દુષ્કાળ ધરતીકંપ વખતે તાત્કાલિક મદદ કરે છે તે રાજ્યના લોકોને ન્યાયની વ્યવસ્થા પૂરી પાડે છે ત્યારબાદ જોઈએ વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવું તો તેમાં આપણે લખીશું તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ કે ગુનેગાર હોવી જોઈએ નહીં ત્યારબાદ જોઈએ રાજ્યની કારોબારીની ફરજો તો તે વિધાનસભાએ ઘડેલા કાયદાઓ રાજ્યમાં અમલ કરાવે છે તે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તેની તકેદારી રાખે છે તે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે તે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે ચા રાજ્યના ન્યાયતંત્રના કાર્યો જણાવો તો તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે

પૂરું પાડે છે તે વિધાનસભા સેવાઓ તો પ્રાથમિક સારવાર કેન્દ્ર ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય કેન્દ્ર મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલો બાળકો માટે જુદા જુદા પ્રકારની રસીકરણ કાર્યક્રમો બરોબર આ રીતે છે તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો અને લખી શકો છો ત્યારબાદ બીજી ટૂંક નોંધ છે વિધાનસભાની રચના તો રાજ્યની ધારાસભા નીચલું ગૃહ વિધાનસભા કહેવાય છે છે તમે પણ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ વિશે સામાજિક વિજ્ઞાનની સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ તમને એન્ડ સ્ક્રીનમાં સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન અને ગણિતના વિડીયોની પ્લેલિસ્ટ આપેલી છે